हेलो मित्रों, स्वागत है फरी एक नवा वीडियो नी अंदर। आ वीडियो नी अंदर जे आपणे जोवाना छे कि जब तमने तमे रिजल्ट जुओ छो त्यारे आवुं लखेलुं बतावे छे, बराबर छे, यानी कि जे ओपोस डेटा नॉट अवेलेबल, तो एमां तमने आ टाइपनुं एक त्यां शो थाय छे, बराबर छे, रिजल्टना बदले। तो एनो मतलब शुं थाय छे, एनुं जे क्यूं सोल्यूशन छे, अने तमने एक तमारे जे तरफ तमे पोर्टलमां तमे जोशो, बराबर छे, जे आई वेब पोर्टल छे, तमने आ टाइपनो एनी अंदर एक जे लोकोने कम्प्लीटली रिजल्ट आवी गयुं छे एमने नहीं, पण जे लोकोने कंईक बाकी छे, बराबर छे, जेमने आवुं बतावे छे, तो एमने आ टाइपनो कंईक बतावे छे, बराबर छे। तो आनो मतलब शुं थाय छे एना विषे कम्प्लीटली आपणे जोवाना छे। तो विडियोनी लास्ट सुधी जोशो तो तमने क्लियरली खबर पड़ी जशे। तो चलो विडियोने शुरू करीए छीए। तो हवे जोई लईए कि जे आनो मतलब शुं थाय छे, बराबर छे। तो आनो मतलब थाय छे तो कि तमे धारो कि जे हवे ઓફલાઈન આની એક્ઝામ થશે, બરાબર છે, તો એમાં તમે ભાગ લઈ શકો છો। જેમણે એની કે 50% કરતાં ઓછા સમયગાળામાં એક્ઝામ આપી છે, એની કે જે એમસીક્યુ એક્ઝામ, અને જેમણે ધારો કે જે પણ સમયગાળામાં, આખા સમયગાળામાં, એવું કોઈ નથી કે તમે 50% જે પણ હોય, એની કે તમે ધારો કે અમે તમે ગેરહાજર રહ્યા હોવ કે અમે તમારું તમે ફેલ થયા હોવ, તો એ લોકો છે એ ઓફલાઈન એક્ઝામ આપી શકે છે। જો એ ઓફલાઈન એક્ઝામ આપશે તો એમનું જે પણ એમસીક્યુનું જે પણ તમારું રિઝલ્ટ હતું ખોટું, એ તમારું સુધરી, અને તમે જો ઓફલાઈનમાં પાસ થશો તો તમને એ રિઝલ્ટ મળશે। જો તમે ઓફલાઈન નહીં આપો, બરાબર છે, તમે ધારો કે જે એમસીક્યુ લેવાની એમાં ફેલ છો, પણ તમે એની ઓફલાઈન આપી નથી, તો પછી ધારો કે તમારું જે એમસીક્યુનું રિઝલ્ટ છે એ ગણાશે, બરાબર છે। તો આ રીતે કેવું છે કે જો તમે જે પણ તમે એક્ઝામ આપી શકો છો ઓફલાઈન, બરાબર છે, નહીં આપો જે તમારું જે એમસીક્યુનું જે રિઝલ્ટ આવ્યું છે એ ગણાશે, બરાબર છે। અને આ જે ઓફલાઈન એક્ઝામ ક્યારે હશે તો એનું જે પણ ડેટ છે, ટાઈમ ટેબલ હશે, એ જીટીયુની વેબસાઇટ જે છે ટાઈમ ટેબલની, એના ઉપર તમને બધું ત્યાં શો કરવામાં આવશે। જ્યારે આપશે હું તમને જણાવી દઈશ, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખશો તો તમને ક્લિયર ખબર પડી જશે ક્યારે એનું ટાઈમ ટેબલ આવશે, બધું તમને માહિતી મળતી રહેશે। તો આઈ હોપ કે તમને જે આ ડાઉટ છે એ સોલ્વ થઈ ગયો છે। હવે જે આપણો નેક્સ્ટ ડાઉટ છે એ જોઈએ। તો જે આપણો સેકન્ડ ડાઉટ છે, અને બીજો ડાઉટ છે એ છે કે રિઝલ્ટની અંદર જે પેલું ડેટા નોટ અવેલેબલ બતાવે છે, બરાબર છે, તો જોઈ ધારો કે અમે ક્લિક કરીએ છીએ, એના પછી ધારો કે તમે જેવું એનરોલમેન્ટ નંબર નાખો છો તો તમારે એક ટાઈપનું બતાવે છે, અને તમે જેવું સર્ચ કરો છો એટલે તમને આ ટાઈપનું શો થાય છે, બરાબર છે। તો હવે જે આ ટાઈપનું શો થાય છે એના માટે મેં જે જીટીયુનો જે હેલ્પલાઈન નંબર છે તો એના ઉપર કોલ કરેલો, બરાબર છે। તો એમને એવું કીધું છે કે જે આજ સાંજ સુધીની અંદર જે આ પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જશે, રાઈટ, ખબર છે। તો કદાચ જો આજ સાંજ સુધી કીધું છે એટલે કદાચ થઈ જશે, નો ટેન્શન, પણ ફરી પછી નહીં થાય તો પછી જે આગળથી જ યાની કે પ્રોબ્લેમ છે, બરાબર છે, આ જે આ ટાઈપનો, તો એ આગળથી જ પ્રોબ્લેમ છે તો તમને સોલ્વ થઈ જશે। કારણ કે જે આ પ્રોબ્લેમ છે એ આગળથી પ્રોબ્લેમ છે, માટે જીટીયુ છે આને સોલ્વ કરશે, અને એવું કીધું છે કે આજ સાંજ સુધીમાં કરશે, બરાબર છે। તો આશા રાખીએ કે જીટીયુ છે આજ સાંજ સુધીમાં જે આ પ્રોબ્લેમ છે સોલ્વ કરે, અને આપણે જેનું રિઝલ્ટ છે આપણે એને જોઈ શકીએ। તો આઈ હોપ કે તમને આ જે બે ડાઉટ છે સોલ્વ થઈ ગયા હશે, બરાબર છે, અને જેવું તમને અહીંયા રિઝલ્ટ શું થશે તમારે અહીંયા જોઈ લેવાનું રહેશે। તમે ધારો કે જેમાં પણ બેકલોગ, એની જે તમે ફેલ થયા છો એમાં, તો એમાં તમારી એક્ઝામ જે છે એ તમે ઓફલાઈન તમારે આપવાની રહેશે, અને એનું જે ટાઈમ ટેબલ છે એ જીટીયુના જે રિઝલ્ટની વેબસાઇટ જેમાં તમને શો થશે, તો એની હું તમને માહિતી આપતો રહીશ। માટે ચેનલ પર જોડાયેલા રહેજો। તો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને જે પણ તમને માહિતી છે તમને મળતી રહેશે, અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે।